દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બસવાના સરહદી વિસ્તારથી થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે, જ્યાં તેમના વડીલો તેમજ તેઓ પણ બાળપણનો કેટલોક સમય થરાદમાં રહી ચૂક્યા છે. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે સરહદી વિસ્તારમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. આ સમસ્યા વચ્ચે બાંસવાડાના સાંસદ પ્રહલાદ પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરી સરહદી વિસ્તારની પરિસ્થિતિ વિશે અવગત કર્યા હતા અને વતનના લોકોની મદદ કરવા અપીલ કરી હતી. જે અપીલને ગંભીરતાથી લઈ ગૌતમ અદાણીના ભત્રીજા મિનેશ અદાણી અને મુંદ્રા પોર્ટના મેનેજર રક્ષિત શાહ દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો સંપર્ક કરી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે તૈયારી દર્શાવી હતી. જે ઓક્સિજન પ્લાન્ટ માટેનું મટીરિયલ થરાદ પહોંચી ગયું છે. ઓક્સિજન પ્લાન્ટ થરાદ સિવિલ હોસ્પિટલમાં લગાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ થકી દરરોજના 125 થી 150 બોટલ ઓક્સિજન મેળવી ઉત્પાદન થશે, જે કોરોના મહામારીના સમયે સરહદી વિસ્તારના લોકોને મદદરૂપ થશે. મહત્વનું છે કે માણસ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી ગયો હોય, પરંતુ એના પિતૃક ગામ સાથે તેની લાગણી હંમેશા જોડાયેલી રહે છે. માત્ર એક રજૂઆતથી પોતાના વતનની મુશ્કેલીને જાણી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરનાર ગૌતમ અદાણીના કામને સરહદી વિસ્તારના લોકો વખાણી રહ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે. તેઓ દ્વારા ઊભો કરવામાં આવેલો આ પ્લાન્ટ સરહદી થરાદ વાવ વિસ્તારમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે. થરાદ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના આ પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે બનાસકાંઠાના સાંસદ પ્રહલાદ પટેલ અને થરાદ પ્રાંત અધિકારી વિશી બોડાણા અને થરાદના મામલતદાર દિલીપકુમાર દરજીની મુલાકાત લીધી હતી. આપણે એના પહેલા ગૌતમભાઈને ત્યાં અદાણીમાં કલેક્ટર શ્રીએ અને મેં રજૂઆત કરી કે તમે અહીંયા બચી તો અમને આપો એટલે અદાણી મારફત આપણે આ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો. એ પણ જ્યારે અત્યારે આપણે નજરે જોયું કે અદાણી તરફથી જે પ્લાન્ટ આવ્યો એમને આ ટેકનિશિયને જે આપણને સમજાયું કે રોજની 150 બોટલ અહીંથી રિફિલ થાય, એટલે જે કંઈ એની જરૂરિયાત છે. કારણ કે મારી ધારણા અત્યારે સુધી એવી હતી કે 70 બોટલનો જ પ્લાન્ટ બનશે, પણ જ્યારે 150 પર ડે 24 કલાકમાં આપણને બોટલ મળશે, 1 કલાકમાં 6 બોટલ તૈયાર થશે. એટલે અત્યાર સુધી જે ઓક્સિજનની ચિંતા હતી, તો મિત્રો બીજી લહેર દસેક દિવસ ભયંકર ચાલે, છેલ્લા 3-4 દિવસથી સ્ટેબલ છે, ક્રિટિકલ કેસ આવે છે, પણ જ્યારે સ્ટેબલ છે એમાં વધારેમાં વધારે સગવડતા કઈ રીતે મળે કે બીજી લહેર માટે હવામાંથી ઓક્સિજન પેદા થાય એના માટે પ્રથમ દિવસ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ગયા ત્યારે મુખ્યમંત્રીએ પણ કીધું કે બનાસકાંઠામાં 10 ટન ના પ્લાન્ટ બનાવો. એના ભાગરૂપે મિત્રો આ તો આપણે પહેલેથી મંજૂર કર્યો હતો. આ પ્લાન્ટ પણ આપણે નજરે નિરીક્ષણ કર્યું અને 3-1 દિવસમાં ચાલુ થઈ ગયું. અહીં થોડી બેડની પણ શોર્ટેજ હતી અને માથુરજીએ વાત કરી છે, આપણા એસડીએમને અને એસડીએમએ જીવરાજભાઈને મને વાત કરી કેમ કે 10-1 બેડ આપણે જુએ છે, તો 10 બેડ આપણે થરાદ તાલુકા સંઘ બારપાસ અને ચેરમેનભાઈ જીવરાજભાઈને મારું આખું બોર્ડ હોસ્પિટલને જે કંઈ અત્યારે કોરોનામાં જરૂરિયાત હોય. આજની તારીખમાં આપણે ડીજીને કે બહુ કોટ રાખ્યા નહોતા, બધા હતા હતા કોવિડમાં, એટલે 10 બેડ પણ થરાદ તાલુકા સંઘે 1,10,000 ખર્ચે જે આપ્યા છે. સંઘને પણ ધન્યવાદ ને અભિનંદન આપ્યું.